ऐसे कौन सोता है भाई? गुड मॉर्निंग, वेलकम और वेलकम बैक टू द चैनल। आई होप तुम एकदम फर्स्ट क्लास छो। हूँ एकदम फर्स्ट क्लास छू, नहीं धोईने तैयार थे। एक वक्त ऊपर आटो मारी आयो, पण ऊपर जोरदार साउंड सिस्टम चलती रही, एटले हूँ जे बोले थे कहीं संभळात नहीं। एटला माटे हूँ नीचे आयो व्लॉग ने फरी शुरू करवा माटे। अने हवे जवुं छे बीजा भाईबंधना ताबे। काले तो आपणा ताबा पर उतरण करी दी, अत्यारे सवार एटले बपोर 12 વાગી ગયા। અત્યારે જેવું છે ભાઈબંધના ઘરે, ચલો તમને લઈ જઉં। આજ આવું છે કઈ તમને, કાલ રાત્રે 12:30 વાગે જોર જોર થી ગીતો વગાડતા હતા। બોલો આ લોકો, આપડી મોટી પતંગ ચિરાકા પકડી છે કે તમે વસાઈ છે? પકડેલી છે, બાકી વસાવે નહી કોઈ, આ તો ખોટી વસ્તુ। આટલી આ કેટલાની આવે? 4 રૂપિયાની। તો આમ તો શું જીગો, 2 કોળી હાલ આવી પતંગ, મતલબ 4 રૂપિયા તો 2 કોળી હાલ લે જીગો। તો આવી પતંગ પૈસા થી ના લેવાય? શું કેવું ટોલા, લેવાય પૈસા થી? પગ થોડી ચાલી ના આવે માટે કોઈક માણસ હોય બકા, તને લાગે પણ હોય છે। તો તમારે છે ને અત્યારે બાઈક ચલાવો ને તો બહુ ધ્યાન રાખવાનું, કેમ કે આ ભાઈ જો શું થયું, આરામ કર ને, શું લેવા તોડાવા આવું છું? ટાંકા લીધા છે, વિચાર કરો અંકે સ્પીડ હતી તારી? ના ના થાય ખરેખર, કાલે મારા 10 ની બી નથી। હું કાકા ને ગલ્લે ગયો ને, એમના ગલ્લે એકદમ પહોંચવા જ આવ્યો હતો, અને ત્યાં દોરી હાથ ઉપર આવી। હવે કેટલી સ્પીડ ખબર ને, કે હું પગથી એક્ટિવા ઊભી રાખી શકું એટલી સ્પીડ, અને આ આ કપાઈ ગઈ આંગળી અહીંથી। દોરી હતી આમ જતી હતી, અને એક્ટિવામાં ભરાઈ ને પેલી બાજુથી ખેંચી, એટલે આખી આમ, અને દોરી હોય જેવી એ કાપી નાખે બધું। તો બહાર જ નહીં નીકળવાનું, હું તો એમ કહું છું, કાલ હવા નીકળ્યો નીકળ્યો ફરી બહાર જ નહીં, ગાવા પરથી નીચે ઉતરવાનું જ નહીં। આપણો એક જ નિયમ, હે બાપુ નો એક જ પેટર્ન, નીકળવાનું જ નહીં, નીચે ઉતરાય બીજા, હા નીચે ઉતરાય બીજા ને જો આ ભાઈ આવી ગયા છે ધાબા ઉપર। હાય ગાઈસ, હાય ગાઈસ, અલે આજે તો વધારે ભૂલેલું છે, વધારે છે ઉપર થી અવાજ પડે એવું લાગે, આમ સાઈડ માં મસાલા વસાલા દબાયો હોય ને એવું લાગે છે। અને પછી ઓછી નહીં થયું, વધી ગયું હોય જો, એટલે પેલા દાદા ઓન સ્વેગ, ચિરાગ ના દાદા નીચે નીચે છેક નીચે જાણે ગળું છૂટું ના પડી જવાનું એમ, એટલે પણ એવું ના હોય, અને એવું હોય ને તો પછી આરામ જ કરાય, ઘેર જઈને હુઈ જા તો એવું છે ને, આટલો દિવસ આજે તો આરામ કરવાનો હોય। બોલો, એટલે હું તો બધાને કહું છું, હજુ તો એવું નહીં કે ઉત્તરાયણ સુધી જેવું થાય, ઉત્તરાયણ પછી બી એવું થાય કે તમે રસ્તા પર જતા હોય ને તમને દોરી બોરી વાગી હશે, એટલે ધ્યાન રાખજો। પેલું 50 રૂપિયાનું આવે છે આમથી આમ વિકલા, પેલું આમ દાંડીઓ એ નખાઈ દીધો હોય તો 50 રૂપિયાની જગ્યાએ ઘૂસી ગયા 5000માં, 5000માં ઘૂસી ગયા ખોટા ખોટા। ઉત્તરાયણના ફોટો છે ને મેં કાલે પાડ્યા હતા ને આજે પડાયા, પણ આ જેટલા દેખાય ને બધા લોકોએ ઉત્તરાયણના ફોટા મૂક્યા છે, મતલબ ઇન્સ્ટાગ્રામ પર। મેં હજુ સુધી ફોટો કે સ્ટોરી નહીં મૂક્યા, તે નહીં મૂક્યો, તે તો મૂક્યો યાર, શાંતિ રાખ, બધાએ મૂક્યા, મેં પિન્ટા જે નહીં મૂક્યો, બાકી હા એટલા લગભગ બધાએ મૂક્યા છે, 1-2-3 જણને છોડીને બાકી બધાએ મૂક્યા, મારે મૂકવો છે, પણ મને એવું લાગે છે કે મારો ટાઈમ જ નહીં, એમ ફોટો મારો અપલોડ કરો છો પણ મને એવું લાગે કે મારો ટાઈમ જ નહીં, મારે નહીં મૂકવો, તો તમે લોકો એ ફોલો ના કર્યું ઇન્સ્ટાગ્રામ પર તો દેખાય જેવું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે, અને ફોલો કરો। તો રોજનો આપણો રેગ્યુલર ટાઈમ થઈ ગયો છે જમવાનો, 2:15 થયા છે ને, હવે આપણે જમવા બેસવાનું છે, અને મેં સ્પેશિયલી કાલે કીધું હતું કે કાલે જે ઊંધિયું બનાવ્યું હતું ને એ મારા માટે રાખજો, કેમ કે હું એ જ ખાવાનો છું, તો અત્યારે કીધું છે ખાવા કાઢ્યા છે, તો જમવાનું કાઢી દે, એટલે હું ઉપર જઈને જમી લઉં, કેમ કે મારા વ્લોગ પણ અપલોડ કરવાનો છે,
સવારથી મોબાઈલમાં ટ્રાય કરતો હતો પણ કંઈક ઇન્ટરનેટના ઇશ્યુના લીધે મોબાઈલમાં અપલોડ નહોતો થતો, એટલે પીસીમાં અપલોડ કરવાનું. અને આ બધાએ તો પરફેક્ટ કમ્પ્લીટ જમી લીધું છે. તમે ખાધું? કેમ આ તો એવા ચાલે, જીવાશો એવો દેખાવ, એમાં હું હવે કાઢવાની જરૂર નહીં. ખાધું? ખાઈ લીધું. આ વચ્ચે નડાસા નડતી નડતી ખાઈ લીધું. નહીં શું ખાધું? મારા માટે કાલનું શાક ગરમ થઈ રહ્યું છે. અને અહીંયાથી ઘટો પાસ થઈ રહ્યું. એ ઘટી ક્યાં જાય? ક્યાં જાય? હા અહીંયા 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 અહીં ઉપર ચડ, ઉપર ચડ, હજુ આય નજીક આય. તે ચગાઈ પતંગ ચગાઈ? હે હવે ચગાઈ? હે ને આપણા ધાબે નહીં એમના ધાબે, એમ એ આપણું જ ધાબું છે ગોડા, એ આપણું જ ધાબું છે. અને પતંગો તને ઘટી નહીં ને, ખૂટી નહીં ને? હે બે પૈસા કાપ્યા? પીછા બે કાપ્યા તે? તા તો પતંગો પડી છે ને, હજુ પતી નહીં ગઈ ને, છે ને હજુ પતંગ પતી નહીં ગઈ ને, બહુ છે ને હજુ. પતી જાય મને કહેજે, હું આપણે બહુ બધી લાવી દઈશું, પણ તું ખાલી ચગાય ચગાય જ કર. ઓકે હા, ભલે કપાઈ જાય, ભલે કપાઈ જાય પણ ચગાવજે તું. હા બાય. તો અત્યારે બપોરના 3 વાગ્યા છે ને, કાલ કરતા તાપ અત્યારે લાગી રહ્યો છે જબરજસ્ત વધારે, એટલે અમે તો અહીંયા છાયડમ બે ગયા. આ લોકોને જેના વધારે પડતો શોખ છે એ લોકો ચગાવે છે, બાકી ભજીઓ અહીંયા મારો ફોટો એડિટ કરે બધા જ કરી ભજી. બરાબર દીવાના મેરી જાન. હા જો મારો ફોટો એડિટ કરે છે. તો તમારા લોકોનો ફોટા જોવા હોય ને મારા ઉત્તરાયણમાં મેં પાડ્યા હતા એ, તો તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા સ્ક્રીન ઉપર યુઝર નેમ દેખાય, જાઓ ફોલો કરો. એમ બનતા બરાબર ને, ફોલો કરવું જ પડશે ને, ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં લિંક છે અને યુઝર નેમ પણ તમને દેખાય. બાકી હવે અત્યારે પતંગ વતંગ ચગાવી નહીં, છાયડામાં બેઠો છું. હવે થોડો તડકો ઓછો થાય પછી બહાર નીકળ્યા. અને આ સ્પીકર એટલું વગાડે કે વ્લોગ નહીં થતો મારથી. અરે હા, ફુગ્ગા હચવાઈ રહ્યા છો. હા ઉડી ના જતા ફુગ્ગા વાલા બોલે ફુગ્ગા વાલા. આ લોકો છે ને ખીચું લાયા અને ખીચું ખાધું, અને એમ નથી કે એમના છોકરાને ખીચું ખવડાવીએ. તમે મને કીધું કે ખીચું ખાવું હોય તો ખા ને એવું કશું. અને આજે એને મોઢું તો ફુગ્ગા ભરાયા. અને છોકરાઓના નાના એમના ફુગ્ગા બધા સેટિંગ પાડી આપ્યા, એક એક બધાને વેચી રહ્યા છે. આવું બધું ચાલે ધાબા પર નહીં પણ ઘરની અંદર ઉત્તરાયણ તો થાય જ અમારા. એટલે એકસો આ ફુગ્ગો હું લઈ જાઉં. લાયું કોણ? લાયું કોણ? કયો? અલે આ તો અઘરું કામકાજ છે. આ ઠાલે બોલો ફુગ્ગો હું લાવે છે ને, તો એ છતાં નાના હલવા ના પાડે. ના પેલા ઉપર બીજા છોકરા નાના છે એમના હલવું પડે. એક એક આ ના હાલે, આ કોઈ ના હાલ. આ હું લાવ્યો તો મને નહીં હાલતો, બીજાને શું હાલ? અરે તૂટી ગયું, તૂટી ગયું તો તોતી જાય તો તૂટી જ જાય ને. હું જસ્ટ આ ક્લિપ રેકોર્ડ કરવા માટે ઉપરથી મારા નીચેના રૂમમાં આવ્યો, બિકોઝ ઉપર ડીજે એટલું જોરદાર વાગે છે ને કે આપણે ત્યાં વ્લોગ જ ના કરી શકીએ. એક્ચ્યુઅલમાં એવું છે કે ઉત્તરાયણવાળી મતલબ ગઈકાલની થંબનેલ મારે બનાવવાની છે, અને થંબનેલ બનાવી અત્યારે ડિફિકલ્ટ પડે છે કેમકે હું ધાબા ઉપર છું, તાપ બહુ જોરદાર લાગે છે, એટલે હું બનાવી નહીં શકતો. એટલે મેં ઘટો 2.0 એટલે પેલો અમન જે હું તમને વ્લોગમાં બતાવું છું એને મેં ફોન કર્યો અને મેં કીધું છે કે તારાથી થાય તો પ્લીઝ મને બની આપને, કેમકે ઘટો તો સૂઈ ગયો. એટલે એને મેં કીધું છે ઇફ એ પતંગ નહીં ચગાવતો એને ફ્રી હશે તો એ બનાવી જશે, અને બનાવી દે તો સૌથી સારું, તો મારે કંઈ કરવું ના પડે. કેમકે અત્યારે મારાથી પોસિબલ નથી કે હું થંબનેલ બનાવી શકું, અને પીસી પર બની શકે પણ પીસી પર ઘટો છે નહીં. અને ફેસ્ટિવલના દિવસે યાર આવું કોઈને કહેવું, અને અમનને બહુ ઓછો શોખ છે ઉત્તરાયણનો, તો એને કીધું છે લેટ્સ સી એ બનાવી દે તો બહુ જ સારું. અને ઇફ એને બનાવીને મોકલી દીધી હોય તો થેન્ક યુ સો મચ અમન, અને ના બનાવી હોય તો પણ થેન્ક યુ, કેમકે એને કોલમાં કીધું ઓકે તમે વાંધો નહીં મને મોકલો હું બનાવી દઉં, સો એવું કીધું એના માટે પણ થેન્ક યુ. તો હવે ફોનમાં બેટરી પણ ઓછી છે તો ચાર્જ પર મૂકી અને જઈએ સીધા ધાબા ઉપર. ભાઈ આ રીતે કોણ ઢીલ જગાવે, ઢીલ આપે? હે આ રીતે કોણ ઢીલ જવા જાય? કાપી કે ખાલી ખાલી બૂમ પાડે?
તું શું કરવા માંગે છે એ નહીં ખબર પડતી પોપટ. આવા ધંધા કરી ખા, આવા ધંધા કરી ખા. એ નહી જાય પતંગ ની વજન એટલું નહી. ના જાય બકા. અમે લોકો જઈએ છે જમવા માટે, એક બે અને પાછળ છે ચાર જણા, છ જણા. કાલે 15 હતા, અત્યારે 6 જ છે. તો અમે લોકો જઈએ છે જમવા માટે અને ધાબા ઉપર બહુ જબરજસ્ત નાચ્યા, પણ વ્લોગ કરાય એવો કંઈ હતો નહીં, કેમ કે કોપીરાઇટ આવી જાય. અને બીજું એ કે અંધારું હતું તો કંઈ શૂટ થયું હતું નહીં. અને આજે થાક્યા બી જબરજસ્ત છે, તો ખાઈને સીધા ઘરે જઈને સુઈ જ જવાના છે. એટલે આપણા વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ઇન્સ્ટાગ્રામનું યુઝર નેમ તમને દેખાય છે, એના ઉપર ફોલો કરજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે. તું ગાડી થોડી ખમ ચલાય. અને વ્લોગને જો વ્લોગ ગમે તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યુ.